જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદન આપી લોકો માટે ન્યાયની માંગણી કરી। આજ રોજ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું, જેના મુખ્ય મુદ્દાઓ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોંઘી સારવારને કારણે આર્થિક રીતે પાયમાલ થયેલા લોકોને મદદરૂપ થવાના હેતુથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા COVID-19 ન્યાય યાત્રાનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો હેતુ મહામારીમાં મૃતકોની વિગતો ઓનલાઈન વર્ચ્યુઅલ મેમોરિયલ પર અપલોડ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવાનો તેમજ આપણા COVID-19 ન્યાયપત્રની ચાર માંગણીઓ: 1. COVID-19થી અવસાન પામેલા દરેક મૃતક માટે ₹4,00,000નું વળતર। 2. કોવિડગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ બિલની રકમની ચૂકવણી। 3. સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ। 4. કોવિડથી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાન પરિવારજનો પૈકી કાયમી નોકરી જેવી માંગણીઓ દ્વારા કોરોના મહામારીના અસરગ્રસ્ત લોકોને મદદરૂપ થવું ગુજરાત સ્ટેટ મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત સહાયના ₹4,00,000 ચૂકવવા, પૈસા નથી પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન, હેલિકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ ખૂણે ખૂણે જઈને કોરોના મૃતક પરિવારજનોને મળ્યા છે। કોરોનાની મહામારીમાં ભાજપ સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર ન હતી। હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન દવાઓ, ઇન્જેક્શન સહિત આરોગ્ય સેવાના અભાવે ગુજરાતના 3,00,000 કરતાં વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ ભાજપ સરકારે મૃતકોના આંકડા છુપાવીને માત્ર 10,000 જ બતાવ્યા હતા। આ બાબતે થોડો ન્યાય મળે અને શ્રીજી કોર્પોરેટિવ બેંક સોસાયટી મેંદરડાની માળિયા બ્રાન્ચ સામે IPC કલમ 406, 420 વગેરે કાયદાની જોગવાઈ મુજબનો ગુનો દાખલ કરીને જે પીડિત પોતાની મહેનત પસીનાની કમાણીના નાણાં ગુમાવેલ છે વહેલી તકે ન્યાય મળે તે બાબતે ભાજપ સરકારના રાજમાં લોકોને બચતના નામે ચૂનો લગાવતા ચોર લૂંટેરાઓ, ચિત્રો તેમજ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારાઓનો રાફડો ફાટ્યો છે। તેમને કોઈ કાયદાનો ડર નથી, બિંદાસ તેઓ બેનરો લગાવી એકના બમણા આપશે તેવા પ્રચારો કરીને જે રીતે સમુદ્રની માછલીને પકડવા સાગર ખેડૂઓ ઝાર બિછાવે છે તે રીતે આવા લેભાગુ ચૂનો લગાવતા લોકો કાયદાથી ડર્યા વગર ઝાર બિછાવીને અનેક નિર્દોષ લોકોને એકના ડબલની લાલચમાં ફસાવી રહ્યા છે। છેવટે આવા સમયે આવા લોકોને છાસવારે પકડી કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવે તે બાબતને લઈને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે વહેલી તકે ઘટતું થાય તેવી માંગણીઓ કરવામાં આવી હતી। અહેવાલ HBN TV ન્યૂઝ।